टू द लेक्चर. गुड आफ्टरनून. गया लेक्चर नी अंदर आपणे एक आसादित सूत्र नी मदद थी दाखलो गणो हतो, बराबर. हवे आपणे ई दाखला नंबर हतो 3 अने हवे आपणे जोवानुं छे दाखला नंबर 4, बराबर. तो आपणे जोईए स्वाध्याय 3.5 नो दाखला नंबर 4. એમાં તમને રકમ અહીંયા મેં લખી નાખેલી છે, બરાબર. કે દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે તમારું મંતવ્ય જણાવવું. એટલે આમાં આપણે ખાલી મંતવ્ય આપવાનું છે, બીજું કાંઈ જ આપણે પૂછ્યો નથી, દાખલો ગણવો કે એવું કાંઈ કીધું છે નહીં. તો મંતવ્ય આપવું હોય તો બહુલક મળે છે કે નહીં, શું છે એ આપણે રકમ જોવી પડે. હાલો 25.2, 26.5, 25, 26, 28, 32, 29, 29 પણ આ 29.0 ને 29.3 એટલે અલગ થઈ ગયું. 31 ને 27. તો અહીંયા તમે જુઓ બધા અવલોકનો એક વખત રિપીટ થાય છે. બહુલક એટલે શું? રિપીટ થતું હોય વારંવાર, પુનરાવર્તિત થતું હોય વારંવાર, એવું અવલોકન. અહીં એક અવલોકન રિપીટ થાય છે નહીં, એનો મતલબ કે બહુલક મળતો નથી. જુઓ એક પણ અવલોકન પુનરાવર્તિત થતું નથી, માટે વ્યાખ્યા મુજબ, કારણ કે આ વ્યાખ્યામાં કીધું છે ને, બહુલક મેળવી શકાતો નથી. આવું ક્યાં કીધું છે? વ્યાખ્યામાં કીધું ને, પુનરાવર્તિત થતું હોય તો આપણને બહુલક મળે. બીજું કંઈ કીધું વ્યાખ્યામાં નહીં, પરંતુ આપણે બીજો રસ્તો કાઢ્યો છે. કયો? આસાદિત સૂત્ર. આસાદિત સૂત્રમાં એક મુદ્દો એવો હતો ને કે જો બધા અવલોકન એક જ વખત આવતા હોય તો આપણે આસાદિત સૂત્રની મદદથી બહુલક મેળવી શકીએ. તો અહીં લખવાનું પરંતુ આસાદિત સૂત્રની આસાદિત સૂત્રથી બહુલક મેળવી શકાય. આ થઈ ગયું આપણું મંતવ્ય. બસ પૂરું, દાખલો પૂરો, સમાપ્ત, ધયન ખતમ. સમજાઈ ગયું? તો આપનું મંતવ્ય આપવાનું કીધું, આપણે મંતવ્ય આપી દીધું કે ભાઈ એ કઈ અવલોકન રિપીટ થતું નથી એટલે આપણે બહુલક મેળવી શકાતો નથી, પણ કે વ્યાખ્યા મુજબ, બરાબર. પરંતુ એનો એક ઓપ્શન છે, તમે જો આસાદિત સૂત્રની મદદથી બહુલક મેળવો તો તમને બહુલક મળી જાય, બરાબર. તો આ હતો કયો? દાખલા નંબર 4. કેનો? 3.5. તો હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જોવું પડશે આપણને. એના પછીનો નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 5, જેની રકમ તમને અહીંયા આપેલી છે. ક્યાં? પેજ ઉપર. તો દાખલો જોવું પડશે, ચાલો જોઈ નાખીએ. હું રકમ વાંચી જાઉં પછી આપણે દાખલા વિશે વિચારશું. નીચેનું કોષ્ટક એક બાગમાંથી એકત્રિત કરેલા 86 સફરજનોનું વજનની માહિતી આપે છે. તો સાચી વાત છે, જો આ સફરજનનું વજન છે અને એના પછી લખેલી છે સફરજનની સંખ્યા. આ સફરજનનું વજન છે ને ગ્રામમાં છે, 120 કિલોનું સફરજનનું હોય આ વજન છે, એ કેમાં છે? ગ્રામમાં, જીએમ, ગ્રામ એમ. 120 કિલોનું સફરજન ભાઈ તો ખાવું કેમ? આખી સોસાયટી ધરાઈ દઈએ, બરાબર. તો આના ઉપરથી આપણને બહુલક મેળવવાનું કીધો છે. શું મેળવવાનું કીધું છે? બહુલક. પણ એમાં આલેખની રીતે પણ બહુલક મેળવવું એવું પણ કીધું છે રકમમાં, બરાબર. હવે જો અહીં અડધી રકમ મેં નથી લખી, ઈલીટી શું છે ખબર છે? વજનનો બહુલક મેળવો, આ પરથી આલેખની રીતે પણ બહુલક મેળવો. બસ આવી લીધી છે, તો આલેખની રીત તો કેન્સલ છે, તો આપણે ખાલી સિમ્પલ રીતે બહુલક મેળવવાનો છે. જુઓ, પહેલું હું ચેક કરવાનું, વર્ગ લંબાઈ સરખી છે, આ છે. જો બધામાં 10-10 ગેપ છે, પછી આપણને શું મેળવવાનું? એમ ઓ વર્ગ. તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ, આ થાય. તો એમ ઓ વર્ગ બરાબર સૌથી વધુ આવૃત્તિ કઈ છે? 23. એટલે વર્ગ થઈ જાય આપણો 150 થી 160, એટલે 150 થી 160. હવે જોવાનું F1 F2 મળે છે,
तो सौथी वधु आवृत्ति धरावता हुए एने आपने शू कही एफ एम कही के न कही सौथी वधु आवृत्ति हुए ईज अपनी एफ एम आनी बराबर एनी ऊपर नु एफ वन एनी नीचे नु एफ टू जो त्रणेय मळी गयु के न मळी गयु बराबर बस तो सीम्पल आपने एफ एम रेडियो वाला सूत्र थी दाखलो गणवानो आसादित सूत्र नी काई जरूर छे नहीं तो हवे आपणे अहींया सूत्र मूकी देशुं एम ओ बराबर एल प्लस एफ एम माइनस एफ वन डिवाइड बाय टू एफ एम माइनस एफ वन माइनस एफ टू गुणिया सी थी गयु ओके हवे बधी किंमत मूक दई हालो जुओ एल एटले अधसीमा बिंदु कोनु आ वर्गनु केटलू छे 150 प्लस एफ एम आई के 23 माइनस एफ टू के सॉरी एफ वन के 19 उपर छेद में टू एफ एम एट गुणिया एफ एम के 23 माइनस ना माइनस एफ वन के 19 माइनस ना माइनस एफ टू के 10 गुणिया सी એટલે વર્ગલું 150 થી 160 કેટલી વર્ગલું ભાઈ છે 10 છે કે નહીં આવી ગયું હવે ઉપરની કઈ જરૂર છે નહીં તો હવે આપણે મંડીએ દાખલો ગણવા ચાલો જુઓ 150 પ્લસ 23 માંથી 19 કાઢો તો કેટલા વધશે 4 એને ગુણ્યા 10 કરી નાખો એટલે કેટલા થઈ જાય 40 બરાબર આ બેન પહેલા બાદબાકી પછી એનો 10 આયે ગુણાકાર કરી દીધો એટલે થઈ ગયું પૂરું 23 દુ કેટલા થઈ જાય 46 માઇનસ માઇનસ પ્લસ એટલે 19 ને 10 માઇનસ 29 થઈ જાય આવું 150 પ્લસ 40 ભાંગ્યા 46 માંથી તમે 29 કાઢી નાખો તો 46 માંથી તમે 29 માઇનસ કરો એટલે વધશે કેટલા 70 તો 150 પ્લસ 140 ભાંગ્યા આપણે સોરી ખાલી 40 છે 140 ક્યાં 40 ભાંગ્યા કરવા પડશે 17 એટલે 2.35 જો 2.35 આવી ગયા પણ અહીંયા જુઓ ત્રીજો આંકડો કેટલો છે 2 એટલે આગળ વધારવાની જરૂર નથી બરાબર તો અહીંયા આવી ગયું આ બેન સરવાળો કેટલો થઈ જશે 152.35 ગ્રામ વજન હતું ને ગ્રામમાં સફરજનનું આ સફરજનના વજનનો આપણે બહુલક મેળવો ને તો અહીંયા સફરજનનું વજન થઈ ગયું એમ ઓ બરાબર 152.35 ગ્રામ બરાબર તો અહીંયા આપણો હજી આના પછી છઠ્ઠો દાખલો છે પણ એની અંદર આલેખની રીત છે એટલે આપણે ગણવાની જરૂર નથી હવે આપણે જશું સીધા સ્વાધ્યાય 3 ઉપર કેના ઉપર સ્વાધ્યાય 3 પર હવે રકમ લખેલી નથી એટલે હવે મારે થોડીક રકમ એ જોવી પડશે ને તો આપણે અહીંયા આવી જાય સ્વાધ્યાય 3 કારણ કે હવે તમારી બધી રીત પૂરી થઈ ગઈ અને સ્વાધ્યાય 3 થી આપણે શરૂ કરવાનું છે ઓકે પણ સ્વાધ્યાય 3 પહેલા એક થોડીક થિયરી છે એ આપણે જોઈ લઈએ બરાબર એના માટે આપણે જવું પડશે ચોપડીમાં તો જુઓ મધ્યવર્તી સ્થિતિના માપો માટે કેટલાક પરિણામો બરાબર તમારી સ્ક્રીન પર તમને દેખાતા જ હશે તો એમાં પહેલો હું વાંચું છું જો આપેલ માહિતીના બધા અવલોકનોની કિંમત સમાન હોય તો મધ્યવર્તી સ્થિતિના બધા જ માપોની કિંમત એક સરખી હોય ટૂંકમાં એ હું કહેવા માગે જો નીચે ઉદાહરણ આપ્યું ધારો 5 વિદ્યાર્થીની ઉંમર 15 15 15 15 અને 15 વર્ષ છે તો મધ્યવર્તી સ્થિતિનો કોઈ પણ માપ લઈ લ્યો ને બધાય માપ 15 જ આવે તમને પૂછે તો એ ચારે પાંચેયનો મધ્યક એક્સ બાર કેટલો થાય 15 એ પાંચેયનો મધ્યસ્થ કેટલો થાય 15 એ પાંચેયનો બહુલક કેટલો થાય 15 એ પાંચેયનો ગુણોત્તર મધ્યક કેટલો થાય 15 એ પાંચેયનો ભારિત મધ્યક કેટલો થાય 15 તો હું લખું છું સમજાણું તમને બધાય માપ કેવા હોય સરખા જો આપેલ માહિતીના બધા અવલોકનોની કિંમત સમાન હોય તો મધ્યવર્તી સ્થિતિના બધા માપોની કિંમત સરખી હોય બરાબર
સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલા માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. એટલે કે બધી માહિતી છે, ધારો કે તમને આવી રીતના આપેલું હોય, 1, 3, 5, 3, 1 બરાબર, 1, 3, 5, 3, 1 તો એમાં પણ એવું થાય. એટલે સરેરાશની આસપાસ જે સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે મધ્યક, મધ્ય, આ એક માર્ક્સમાં પૂછાય કે સરેરાશ આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માટે મધ્યક, મધ્યસ્થને બહુલક ના માપ મેળવો, તમને રકમ આપેલી હોય, બરાબર. તો તમારે એમાં સીધું જ લખ, તમને એમ કહે કે સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતીનો મધ્યક 15 છે તો મધ્યસ્થ અને બહુલક શોધો, કેટલા થાય? 15, કારણ કે ત્રણેય કેવા હોય? સરખા. એના પછી જુઓ ત્રીજો મુદ્દો હું તમને ટૂંકમાં સમજાવી દઉં. તમને એમ કહે કે આ અવલોકન આપેલા હોય અને અવલોકનને એમ કહે કે ભાઈ 3 વડે ગુણીને 2 વડે ભાંગી નાખો તો બહુલક કેટલો થાય? તો તમને જે જૂનો બહુલક આપ્યો હોય ને એને તમારે 3 વડે ગુણીને 2 વડે ભાંગી નાખવાનું. સમજાઈ ગયું તમને? એમાં લખેલું છે, એમાં તમને કાંઈ ખબર નહીં પડે તોય હું એકવાર વાંચી તો જઈશ જ. ચલ એક્સની કોઈ શૂન્યતર અચલ બી વડે ગુણવામાં, એટલે એક્સને બી વડે ગુણવામાં આવે અને તેમાં અચલ એ ઉમેરવામાં આવે, એટલે એમાં એ ઉમેરવા, બી વડે ગુણીને એ ઉમેરવાનું, તો નવો ચલ શું થાય? નવો ચલ એટલે એક્સ તો જૂનો છે, નવો કયો લેવો પડે? વાય અથવા તો બીજું ગમે એ. તો જુઓ, એક્સને બી વડે ગુણીને એ ઉમેર્યો ને, એક્સને બી વડે ગુણ્યો અને એ ઉમેરી દીધો, તો અહીંયા જો બી ગુણ્યા એક્સ અને પ્લસ શું કરી દીધું? એ. તો એ નવો ચલ મળી ગયો વાય, બરાબર. તો સમજાઈ ગયું એવું મધ્યસ્થ અને બહુલક બેયમાં થાય. તો તમને જુઓ અહીંયા ખાલી મધ્યક્ષ, મધ્યસ્થ, વાયનો મધ્યસ્થ એ કીધું ને, બી એટલે જૂનો, તમને જે એક્સનો મધ્યસ્થ એમ બી વડે ગુણ્યો અને એ ઉમેર્યો. તો હવે જુઓ અહીંયા ઉદાહરણ 39 તમે જુઓ. એક પેલું એમાં એક ચલ એક્સનો મધ્ય 25 છે, એક્સમાંથી 3 બાદ કરવામાં આવે ત્યારબાદ એને 2 વડે ભાંગવામાં આવે તો મળતા નવા ચલનો મધ્ય શોધો. તો એને શું કીધું? એક્સનો મધ્ય 25, એટલે 25માંથી તમારે 3 બાદ કરી દેવાના અને 2 ભાંગી નાખવાના. તો જો અહીંયા જુઓ નીચે જુઓ, 25માંથી 3 માઇનસ કરેલા છે ને 2 વડે ભાંગેલા છે, એક નહીં, નવો મધ્ય કેટલો થઈ ગયો? 11. સિમ્પલ વસ્તુ છે એકદમ, છે કે નહીં? સમજાણું કે નહીં તમને? શું કીધું છે? પહેલું એક જ ઉદાહરણ તમે ખાલી જોઈ લો એટલે બાકી બધા સરખા જ છે. એમાં એવું કીધું છે, એક ચલ એક્સનો મધ્ય 25 છે, એક્સમાંથી જો 3 બાદ કરવામાં આવે ને ત્યારબાદ તેને 2 વડે ભાંગવામાં આવે તો મળતા ચલનો મધ્ય શોધો. તો એ એક્સ આયરી જે પ્રક્રિયા થાય ને એ મધ્ય કઈ રીતે થાય? તો 25માંથી તમારા 3 બાદ કરવાના ને 2 વડે ભાંગવાના. તો અહીંયા રહ્યું જુઓ, 25માંથી 3 બાદ કર્યા ને 2 વડે ભાંગી નાખ્યા, તો 25માં 3 જાય 22 ને 22 ભાંગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 11. તો વાયનો મધ્ય કેટલો થઈ ગયો? 11. સમજાઈ ગયું? એટલે જે પ્રક્રિયા કરો એ બધા હારે થાય. સમજાઈ ગયું દરેકને? બરાબર. તો બાકી તો બધું સિમ્પલ છે. તો બીજું તમે જોવું હોય તો તમે જોઈ લ્યો, હાલો બીજું જોઈ લ્યો. વસ્તુનો ભાવ પી ને માંગ એટલે ડી વચ્ચેનો સંબંધ, ડી બરાબર 50 - 2p છે, તો ભાવનો મધ્યસ્થ 11 હોય તો ભાવનો, માંગનો મધ્યસ્થ શોધો. તો ભાવનો એટલે પી, ભાવનો, ભાવ એટલે પ્રાઇસ, જો અહીંયા ભાવ એટલે પી, આગળ જ કાઉસમાં લખી દીધું, ભાવ કાઉસમાં પી, એટલે પી બરાબર કેટલા આપેલા છે? 11. તો માંગ એટલે ડી, તો ડી બરાબર કેટલા એવું કીધું ને? તો આવી ગયું, જો તમને સૂત્ર આપેલું છે, જો સૂત્ર બતાવું, રકમમાં જ બતાવું, જો આ ડી બરાબર 50 - 2p છે કે નહીં સૂત્ર? તો હવે અહીંયા જુઓ, તમને ભાવ એટલે શું થઈ ગયું? પી. ભાવ એટલે પ્રાઇસ થઈ ને, પ્રાઇસ, પ્રાઇસ 11 આપેલી છે. તો અહીં જો સૂત્રમાં તમને પી દેખાય ને 11 મૂકી દીધું, એટલે 11 × 2 = 22, તો 50 - 22 કરી નાખો એટલે કેટલા થઈ જાય? 50 - 22 = 20 એટલે 28 થઈ જાય ને. તો જુઓ એનો જવાબ 28 જ હશે, જો છે કે નહીં પીનો મધ્યસ્થ. સમજાઈ ગયું ટૂંકમાં? એટલે એટલું સિમ્પલ છે. તો આ 2-3 પરિણામ હતા એ તમે યાદ રાખજો. હવે આપણે જવાનું ક્યાં છે? તો કે સ્વાધ્યાય 3 ઉપર. તો આપણે સ્વાધ્યાય 3 ઉપર જ છીએ લગભગ. હા, સ્વાધ્યાય 3 ઉપર આવી ગયા ને. જુઓ પહેલો વિકલ્પ, એમાં લખેલું છે કઈ સરેરાશ પ્રતિ નાના અને મોટા અવલોકનની અસર સૌથી વધુ થાય, કેના ઉપર થાય? ગયો તો સમાંતર મધ્યક ઉપર થાય. કેના ઉપર થાય? સમાંતર મધ્યક ઉપર. એટલે પહેલાંનો જવાબ આવી જશે સમાંતર મધ્યક. પછી જુઓ,
બીજું તમને આપેલું છે નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે, મધ્યસ્થ એટલે વચ્ચે આવે ને એક્ઝેટ, એટલે 50% થાય તો ડી 7 એટલે 70%, ક્યુ 1 એટલે 25%, પી 45 એટલે 45%, પી 50 એટલે કેટલા થાય 50%. તો આપણે ડી જવાબ આવશે ને પી 50 એટલે 50%, મધ્યસ્થ એટલે એક્ઝેટ વચ્ચે એટલે ઈ 50% થયું, તો એમાં જવાબ આવી જશે ડી પી 50 બરાબર. નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક શોધી શકાતો નથી, મધ્યક ક્યારે ન મળે, તો ખુલ્લા છેડાના વર્ગ હોય ત્યારે. બી વિકલ્પ જુઓ, મધ્યકનો ગેરલાભ હતો ને, ખુલ્લા છેડાના વર્ગ હોય ત્યારે મધ્યક મળે નહીં. પછી કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે, કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે, તો આ વિકલ્પ તો મેં તમને પરીક્ષામાં તમને પૂછ્યો હતો ને, તો એમાં જવાબ આવી જશે સી એક્સ બાર, સમાંતર મધ્ય કે ગુણોત્તર મધ્ય કરતાં હંમેશા મોટો જ હોય અને અથવા તો એના જેટલો હોય બરાબર. તો સી જવાબ આવી જશે આવડો આ એક્સ બાર ગ્રેટર ઓર ઇક્વલ જી, આવડો આ સી જવાબ. ઝૂમ થયું ને તમારી સ્ક્રીન ઉપર બરાબર. હવે જુઓ એના પછીનો વિકલ્પ, એમાં તમને આપેલું છે સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે નીચેનામાંથી કયું પરિણામ સાચું છે. હમણાં જ મેં તમને કીધું હતું એક એક માર્ક્સમાં તમને પૂછાશે, આપણે બીજું પરિણામ ભણ્યા ને, સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે ત્રણેય કેવા હોય સરખા, તો જવાબ કયો આવી જશે એ એક્સ બાર બરાબર એમ બરાબર એમ ઓ. હમણાં થોડીક વાર પહેલાં જ મેં તમને કીધું, યાદ રાખજો વિકલ્પમાં પૂછાય બરાબર. હવે જુઓ જો 10 અવલોકનોનો મધ્યક 15 હોય, 10 અવલોકનોનો મધ્યક કેટલો હોય 15, તો અવલોકનોનો સરવાળો કેટલો થાય, તો અવલોકનો એટલે શું થઈ જાય એક્સ, 10 અવલોકનો એટલે, અને મધ્યક એક્સ બાર બરાબર કેટલો 15 બરાબર. તો એન 10 અવલોકન એટલે એન બરાબર 10 ને એક્સ બાર બરાબર કેટલા 15, તો એન બરાબર શું થઈ જાય એક્સ બાર ઇન્ટુ એન, 15 × 10 = 150. એ તમારે દાખલો ગણ નાખવાનો બરાબર, 15 × 10 એટલે કેટલું થઈ જાય 150. એના પછી જુઓ પાંચ માહિતી માટે, 5 અવલોકનોની માહિતી માટે સિગ્મા એક્સ માઇનસ 9 = 0 હોય તો મધ્યકની કિંમત કેટલી હશે, 9 કેટલી હશે 9, કેમ, તો એ વિચલન છે. જુઓ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બરાબર 0, આ પરિણામ મેં તમને અગાઉ કીધું હતું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બરાબર 0 હોય તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બરાબર 0, એક્સ બારની જગ્યાએ 9 લખ્યા છે ને, તો એટલે એક્સ બાર બરાબર કેટલા 9. અવલોકન આઠમો વિકલ્પ, અવલોકનો 7 9 9 1 7 9 4 9 1 બહુલક કેટલો થાય 9, કેમ, તો કે 9 કેટલી બધી વખત આવે તમે જુઓ જ ખરા, 1 2 3 4 વખત 9 આવે છે, બીજું એટલી વખત રિપીટ થાય છે નહીં, તો બહુલક કેટલો થઈ જાય 9. એના પછી 59મો, 50 અવલોકનોના સમૂહમાં મધ્યસ્થ એટલે શું, 50 અવલોકનોનો સમૂહ હોય બરાબર, તો એમાં મધ્યસ્થ એટલે શું થઈ જાય, તો 50 અવલોકનોનો સમૂહ એટલે 25 આ બાજુ ને 25 આ બાજુ, તો એ બેયની વચ્ચે આવે, બેયના 25 25 ભાગ પડે ને, તો બેયના 25 25 ભાગ પડે, તો એ બેય 25 25 ભાગ પડે, તો એ બેયની વચ્ચે શું આવે 25.5 આવે. કાંઈ સમજણ પડી, 50 અવલોકનો હોય અને 25ને બી એક બાજુ જવા દો, બીજા 25ને એક બાજુ જવા દો, જવા દીધા તો વચ્ચે કાંઈ વધે, કાંઈ ન વધે, તો એ બેયના અડધા બેયનું લેવું પડે ને, એટલે 25.5 એટલે જવાબ આવશે સી 25.5માં અવલોકનની કિંમત. 4 અને 9નો ગુણોત્તર મધ્યક એટલે 9 × 4 = 36, પછી 2 છે એટલે વર્ગમૂળ કાઢ નાખો, 9 × 36 = 6, બી આવી જશે કેટલું 6. 1 ચલનો મધ્યક 15 હોય, મધ્યસ્થ 20 હોય, તો આસાદિત સૂત્રની મદદથી બહુલક કેટલો થાય, તમારે ગણતરી કરી લેવાની બરાબર. 3m - 2x² સૂત્ર છે ને આસાદિત, તો 3m એટલે 20 × 60 ને 2x² 15 × 2 = 30, તો 60માં 30 જાય, તો જવાબ આવી જશે 30 કે નહીં આવી જાય. 12મો વિકલ્પ, 10 અવલોકનોનો મધ્યસ્થ 14 છે, જો દરેક અવલોકન બમણું થાય તો અવલોકનોનો મધ્યસ્થ કેટલો થાય, બમણું એટલે 2 ગણું કરવાનું, તો મેં તમને હમણાં શીખવાડ્યું 2 વડે ગુણવાનું એમ, તો જે અવલોકનો આઈ રે કરો એ મધ્યસ્થ આઈ રે કરો, 14ને 2 વડે ગુણી દો એટલે 28 જવાબ આવી જાય બરાબર. એના પછી એક માહિતીના બધા અવલોકનોની
સમાન કિંમત 16 છે તો જો બધાય અવલોકનો 16 તો બધી વસ્તુ કેવી હોય સરખું તો બહુલક કેટલો 16 મધ્યસ્થ કેટલો 16 બરાબર ગુણોત્તર મધ્યક કેટલો 16 મધ્યક કેટલો 16 બધુંય 16 જ આવે કેમ બધાય બધાય અવલોકનોની કિંમત કેવી છે સરખી છે 16 બરાબર પછી 14મું નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે તો ચાલો ચતુર્થકો વડે માહિતી અવલોકનોના 4 ભાગમાં વહેંચાય સાચી વાત છે એ તો ખોટું કહેવાનું છે મધ્યક આપેલ માહિતીના અવલોકનોને 2 ભાગમાં વહેંચે એ ખોટી વાત છે મધ્યક થોડા ભાગમાં વહેંચે મધ્યસ્થ એવા 2 ભાગમાં વહેંચે મધ્યક 2 ભાગમાં વહેંચે નહીં તો અહીંયા મધ્યકની જગ્યાએ શું આવવું જોઈએ મધ્યસ્થ તો બી જવાબ મળી ગયો આપણને જવાબ આવશે બી 15મું સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીના 6 પાઇપની લંબાઈ નીચે પ્રમાણે છે એટલે હાલો એની લંબાઈ આપ નીચેનામાંથી કયું વિધાન સત્ય છે એમાં બહુલક મળે તમે જુઓ તો બધાય અલગ અલગ ઉડાણા છે તો બહુલક તમને મળશે ના મળે તો એમાં સીધી જ ખબર પડી ગઈ જવાબ આવશે ડી બહુલક પ્રાપ્ય નથી તો અહીંયા થઈ ગયા વિકલ્પો પૂરા મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો સમજવામાં સરળ છે જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય ત્યારે ભારિત સરેરાશ ગમે તે 2 સ્થાનીય સરેરાશોના નામ આપો મધ્યસ્થ અને ચતુર્થક ચોથું મધ્યસ્થ મધ્યક બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર પેલું 3m-2x² બરાબર એના પછી જો બહુલકની વ્યાખ્યા ફલાણું નાન તેન બધું છે 8મો દાખલો 10 અવલોકનોનો મધ્યસ્થ 55 છે જો અવલોકનોની કિંમત 100 મહત્તમ અવલોકન એટલે મોટા અવલોકનની કિંમત 100થી વધીને 110 થાય તો નવો મધ્યસ્થ કેટલો કાંઈ મધ્યસ્થમાં ફેર ન પડે મધ્યસ્થ ઉપર નાના મોટા અવલોકનની અસર થાય નહીં તો મહત્તમ અવલોકન એટલે કેવું અવલોકન મોટું અવલોકન તો મોટા અવલોકનને ગમે એ થાય તો એ મધ્યસ્થ ફરે નહીં તો નવો મધ્યસ્થ 8મામાં કેટલો 55નો 55 જ રહે બરાબર જો એક ચલ એક્સનો મધ્યક 9 છે તો વાય બરાબર x+4નો મધ્યક કેટલો થાય બરાબર તો દાખલા નંબર 9 આપણે ગણતરી કરવી પડશે કે કેમ થશે મને તો એવું લાગે થોડી ગણતરી જ કરવી પડશે બરાબર એક્સનો મધ્યક 17 છે એટલે નવ છે એટલે x² કેટલા થઈ જાય 9 y² તમને આપેલું છે x+4 તો એનો મધ્યક મેળવવાનો છે તો y² શું થઈ જાય x² + 4 મેં તમને કીધું આમાં જ એવું કરો એવું આમાં થાય તો અહીં એક્સનો મધ્યક 9 હોય તો x² 9 થયા તો વાયનો મધ્યક કીધો ને એટલે y² x² + 4 તો 9+4 કેટલા થઈ જાય એક્સની જગ્યાએ આ 9ની મૂકી દેવાનું 9 ને 4 કેટલા થઈ જાય 13 સિમ્પલ વસ્તુ છે થઈ ગયું ને તો જવાબ આવી જશે 13 આ એક્સની કિંમત છે આ એક્સની જગ્યાએ મૂકવાની છે ખાલી બીજું કાંઈ નથી કરવાનું નીચેનું આવૃત્તિ વિતરણ ધરાવતા 10મો નીચેનું આવૃત્તિ વિતરણ ધરાવતા ચલનો બહુલક બહુલક એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતું હોય જ ને તો એફમાં જુઓ સૌથી વધારે કોણ છે 48 તો અવલોકન કયું થઈ ગયું 10 તો બહુલક મળી ગયો 10 મળી ગયો એના પછી 2 સંખ્યાનો મધ્યક 5 છે જો એક સંખ્યા 6 હોય બીજી મેળવો આ દાખલો આપણે હવે ગણવો પડશે તો હવે અહીંથી આપણે દાખલા ગણવાનું શરૂ કરશું પણ ક્યારે આવતા લેક્ચરમાં સો વી વિલ સી યુ ઇન ધી next lecture. Thank you.